આજે જે અમારા માલધારી સમાજ વિરોધમાં કાળો કાયદો પ્રસાર કરવામાં આવ્યો એના વિરોધમાં અમે દૂધ બંધનું એલાન કરેલું, તે આજે અમારા માલધારી સમાજે બધો એક સાથે આખા ગુજરાતમાં એક સાથે અડીખમ રહીને જે બંધનું એલાન સક્સેસ ગયું છે એના માટે માલધારી સમાજને અમે ધન્યવાદ કહીએ છીએ. અને આવી રીતે જ જો એકજૂટ રહેશું તો સરકારને આપણો જે કાળો કાયદો છે તે રદ કરવો જ પડશે. જે અત્યારે અમે કોરોના ટાઈમમાં છે, પૂરગ્રસ્તમાં છે, અમારા માલધારી સમાજે છે ને એક રૂપિયો કમાયા વગર અમે પબ્લિકને દૂધ ભાવ ટુ ભાવ દૂધ અર્પણ કર્યું છે, જીવના જોખમે દૂધ અર્પણ કરેલું. અને આજે એક જ દિવસમાં જો માલધારી સમાજે ખાલી દૂધ બંધનું એલાન કર્યું તો સુમુલના ડેપા ઉપર જ જે ભાવ ડબલ કરીને પૈસા લેવામાં આવ્યા છે, કાલે રાતના વિડીયો ફરતા થઈ ગયા છે કે ડબલ ભાવ લઈને એ લોકો દૂધ વિતરણ કરે છે, તો માલધારી સમાજ પબ્લિકની સાથે છે અને પબ્લિકને ભાવના સમજે છે અને જે દુરુપયોગ નથી કરતું. પણ આ સુમુલ ડેરીવાળા એક જ દિવસમાં જો બધું પબ્લિકને લૂંટવા લાગતી હોય તો અમારા માલધારી સમાજ સાથે પબ્લિકને ઊભું રહેવું પડે કે અમે પબ્લિકની સાથે જ છીએ. અગાઉ જો આ તો એક જ દિવસનું બંધનું એલાન છે, જો અમારે એક મહિનો દૂધ બંધનું એલાન કરવાનું થશે તો પણ અમારો માલધારી સમાજ પીછેહટ કરશે નહીં. સરકારને એક જ કહેવાનું છે કે અમારા માલધારી સમાજની રોજીરોટી છીનવાઈ રહી છે, તેના સામે કંઈક જોવે અને અમારા માલધારી સમાજનું પણ ધ્યાન રાખે. અમે પણ છીએ અને ગાય માતા જે આ દુનિયા ઉપર જેટલો આપણા મનુષ્યનો અધિકાર છે ને એટલો ગાય માતાનો પણ પશુ પક્ષીઓનો બધાનો અધિકાર સંયમ છે, એટલે બધાનું વિચારવું જોઈએ, ખાલી મનુષ્યનું નહીં પશુ પક્ષીઓનું બધાનું વિચારવું જોઈએ.